લો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી એક વખત હું દીપક ભોગરા આપ સર્વેનું જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 12નું જે સરફેસ કેમેસ્ટ્રી છે, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એમાં કલીલ ટોપિક ભણી રહ્યા હતા. અને કલીલનું વર્ગીકરણમાં આપણે જે પહેલા પ્રકારનું વર્ગીકરણ હતું કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ, ઓકે, એને રિલેટેડ MCQ અને થિયરીની વાત કરેલી હતી. આજે જે વાત કરવાની છે તે બીજું વર્ગીકરણ છે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની આંતરક્રિયાના સ્વભાવને આધારે, અથવા તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે. ઓકે, તો ગાઈઝ, આંતરાણ્વીય આકર્ષણ બળના સ્વભાવને આધારે કલીલને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એક આપણે કહીએ છીએ લાયોફિલિક કલીલ. ઓકે, ચલો, એક આપણે કહીએ છીએ ગાઈઝ લાયોફિલિક કલીલ. ઓકે, લાયોફિલિક કલીલને નો ડાઉટ ગાઈઝ આપણે દ્રવ અનુરાગી કલીલ પણ કહીએ છીએ. દ્રવ અનુરાગી કલીલ. એ જ રીતે બીજો ભાગ આપણે કહેશું તો લાયોફોબિક કલીલ ગાઈઝ. લાયોફોબિક કલીલ, જેને આપણે દ્રવ વિરાગી કલીલ પણ કહીએ છીએ. દ્રવ વિરાગી કલીલ. તો આ બંને જે પ્રકાર છે આપણે એક સાથે ભણીશું. ઓકે, તફાવત વાઇઝ જ આપણે ડાયરેક્ટલી વાત કરવાનો પ્રયત્ન કરીશું ગાઈઝ. ક્લિયર? લાયોફિલિક બહુ સિમ્પલ છે ગાઈઝ, વર્ડ ઉપરથી તમે સમજી શકો છો. અનુરાગ કરવું એટલે પ્રાપ્ત કરવું અથવા મેળવવું, અથવા ફીલ કરવું એટલે અનુભવવું. તો સિમ્પલ છે કે આ પ્રકારનું જે કલીલ છે એમાં જે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય તેઓ એકબીજાને શું કરે છે, આકર્ષે છે. એટલે એવું કહી શકાય કે આ પ્રકારનું કલીલ પ્રવાહી સ્નેહી હોય, એટલે દ્રાવક સાથે, માધ્યમ સાથે શું હોય છે, આકર્ષણ હોય છે. તો સૌથી પહેલું આપણે વાત કરી રહીએ છીએ. ઓકે, કે આ પ્રકારના કલીલમાં અથવા તો શોર્ટ એન્ડ સિમ્પલ લખીશું કે ભાઈ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, એટલે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એકબીજાને શું કરે છે, એકબીજાને આકર્ષે છે. એકબીજાને આકર્ષે છે. અહીંયા હું લખીશ ગાઈસ તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એકબીજાને શું કરે, અપાકર્ષે છે. પરિક્ષેપણ માધ્યમ એકબીજાને અપાકર્ષે છે. એટલે એવું કહી શકાય આ પ્રકારના કલીલ છે તે પ્રવાહી કેવા હોય છે, સ્નેહી હોય છે. આ પ્રકારના કલીલ પ્રવાહી સ્નેહી હોય છે. ત્યારે આ લોકો હોય છે તે પ્રવાહીને શું કરે છે, ધિકારે છે, અથવા તો પ્રવાહી વિરોધી છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? ચાલો બીજા પોઈન્ટ્સની વાત કરીશું ગાઈસ. કે લાયોફિલિક કલીલ, એમાં જ્યારે વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય, કે ગાઈઝ મેં અગાઉ પણ વાત કરેલી છે, હું પરિક્ષેપિત કલા કહું કે વિક્ષેપિત કલા બે સરખું કહેવાય, સેમ ટુ સેમ. પરિક્ષેપણ માધ્યમ કહીએ અથવા વિક્ષેપણ માધ્યમ કહીએ બે સેમ જ છે. ઓકે, તો ગાઈઝ અહીંયા જો પરિક્ષેપણ માધ્યમ તરીકે જો પાણી હોય તો ત્યારે આ પ્રકારના કલીલને આપણે હાઇડ્રોફિલિક કલીલ કહીએ છીએ. કયા કલીલ કહીએ છીએ? હાઇડ્રોફિલિક કલીલ કહીએ છીએ. તો હાઇડ્રોફિલિક કલીલ અહીંયા શું કહેશું ગાઈઝ, કે અહીંયા જો આપણે વાત કરી દઈએ કે જો અહીંયા પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય, પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હશે તો એને આપણે હાઇડ્રોફોબિક કલીલ કહીએ છીએ. હાઇડ્રોફોબિક કલીલ કહીએ છીએ. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીશું ગાઈઝ. કે લાયોફિલિક કલીલ છે ને, એના કલીલ દ્રાવણ એકદમ સહેલાઈથી મેળવી શકાય, મીન્સ કે એના માટે કોઈ વિશિષ્ટ પદ્ધતિની જરૂર પડે નહીં. કે સિમ્પલ માધ્યમ છે એમાં કલાને એડ કરી દો અને સેક કરી દો, હલાવી દો, એટલે દ્રાવણ તૈયાર થઈ જશે. એટલે આપણે કહી શકીએ કે આ પ્રકારના કલીલ દ્રાવણ, એટલે કે તેમના કલીલ દ્રાવણ સહેલાઈથી બનાવી શકાય છે. કે તેમના કલીલ દ્રાવણ સહેલાઈથી બનાવી શકાય છે. ઓકે, જ્યારે આ લોકોના કલીલ દ્રાવણ બનાવવા માટે
યોગ્ય પદ્ધતિની જરૂર પડે. પણ એ પહેલાં અહીંયા કન્ટિન્યુ એક પોઈન્ટ કહી દઈશું. આપણે ફોર એક્ઝામ્પલ કહી રહ્યા, જેમ કે આપણે કહીએ જીલેટીન છે, ગુંદર છે, સ્ટાર્ચ છે, ઓકે, મેં કીધું એ પ્રમાણે કે વગેરેને, ઓકે, તો આ બધા એક પ્રકારના વિક્ષેપિત કલા છે, તે વગેરેને યોગ્ય માધ્યમ સાથે, યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરવાથી તેમના કલિલ દ્રાવણ શું થઈ જાય, બનાવી શકાય, કે તેમના કલિલ દ્રાવણ મેળવી શકાય છે. ઓકે, તો સિમ્પલ. તો અહીંયા આપણે વાત કરીશું કે ભાઈ આ પ્રકારના કલિલ છે એમના કલિલ દ્રાવણ બનાવવા માટે યોગ્ય પદ્ધતિની જરૂર પડે છે. ગાઈસ, એ લાયોફિલિકની જેમ ઇઝીલી નહીં બનાવી શકાય. એ કલિલ દ્રાવણ બનાવવા માટે યોગ્ય પદ્ધતિની જરૂર પડે છે. મીન્સ કે વિશિષ્ટ પદ્ધતિની જરૂર પડે છે. એ સીધે સીધા ડાયરેક્ટલી મિક્સ કરવાથી બનાવી શકાય નહીં. જેમ કે જો એના માટે અહીંયા કહીએ કે ભાઈ માની લો ધાતુઓ છે, ઓકે, કે ધાતુઓના સલ્ફાઇડ છે, ધાતુઓના સલ્ફાઇડ વગેરેને, ઓકે, આપણે પરિક્ષેપણ માધ્યમ સાથે મિશ્ર કરીને કલિલ દ્રાવણ બનાવી શકતા નથી. ક્લિયર? તો કહેવાનો મતલબ એના માટે યોગ્ય પદ્ધતિની જરૂર પડે છે, એ ડાયરેક્ટલી બની જશે નહીં. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જો આપણે વાત કરી લઈએ ગાઈસ, લાયોફિલિક એટલે કે દ્રવ અનુરાગી કલિલમાં, તો કે ભાઈ આ પ્રકારના કલિલ કેવા હોય છે, પરિવર્તનીય. કે આ પ્રકારના કલિલ પરિવર્તનીય કલિલ એટલે પરિવર્તનીય સોલ હોય છે. શા માટે? તો ભાઈ એટલા માટે કારણ કે જો તેમાંથી કે આ પ્રકારના કલિલમાંથી પરિક્ષેપણ માધ્યમ દૂર કરવામાં આવે, ઓકે, દૂર કરવામાં આવે તો પરિક્ષેપિત કલા મળે આપણને. માધ્યમ દૂર કરી દો તો પરિક્ષેપિત કલા આપણને મળી જાય છે, કલા મળે. પરંતુ આ પરિક્ષેપિત કલામાં ઓકે, ફરી પરિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે તો મૂળ કલિલ દ્રાવણ ફરી મેળવી શકાય છે. મીન્સ કે એટલે પરિવર્તનીય છે. કે માધ્યમ દૂર કરો તો કલા મળે, ફરી પાછું તમે માધ્યમ એડ કરો તો હતું નેવું કલિલ આપણને પાછું મળી જાય છે. જ્યારે અહીંયા શું કહીએ ગાઈસ, કે આ પ્રકારના કલિલ છે ને એને અપરિવર્તનીય સોલ કહેવાય. શું કામ? તો આપણે એવું કહીએ છીએ કે તેમાંથી જો પરિક્ષેપણ માધ્યમ દૂર કરવામાં આવે તો સીધી વસ્તુ છે, બને ત્યાં સુધી તેનું અવક્ષેપણ થઈ જાય છે. ઓકે, અને આ અવક્ષેપમાં જો ફરીથી પરિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે તો કલિલ દ્રાવણ મળતું નથી. મીન્સ કે એને ફરી પાછી તો જે મેથડથી બનાવ્યું હોય ને એ મેથડ ફરી એપ્લાય કરવી પડે. ક્લિયર? ફરી કલિલ દ્રાવણ ડાયરેક્ટલી મળશે નહીં, એટલે એને કેવા કહી દીધા, અપરિવર્તનીય સોલ કહીએ છીએ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ પોઈન્ટ જો વાત કરી દઈએ ગાઈસ, કે આ જે લાયોફિલિક કલિલ છે ને સ્થાયી હોય છે. મીન્સ કે એને સતત હલાવીશું કે એમાં વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરો
લાયોફિલિક હોય કે લાયોફોબિક તો સ્કંદન થઈ જાય, પણ અલ્પ માત્રામાં જો વિદ્યુત વિભાજી ઉમેરશો તો લાયોફિલિકનું સ્કંદન નહીં થાય, લાયોફોબિકનું થઈ જશે. સ્કંદન થવું એટલે અવક્ષેપમાં રૂપાંતર થવું. આપણે જે કલીલ ચાલુ કરેલું હતું ત્યારે ત્રણ પ્રણાલીની કમ્પેર કરેલી હતી, સાચું દ્રાવણ, કલીલ અને નિલંબન. તો નિલંબન એટલે એક પ્રકારનો અવક્ષેપન. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે આ પ્રકારનું જે કલીલ છે, કે આ પ્રકારના કલીલમાં અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે, કે અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીને ઓકે ગરમ કરવામાં આવે કે પછી હલાવવામાં આવે તો તેમનું સ્કંદન થતું નથી. સ્કંદન થવું એટલે અવક્ષેપન, ટૂંકમાં અવક્ષેપન થતું નથી. એટલે આપણે કહી શકીએ કે આ પ્રકારના કલીલ કેવા હોય છે? સ્થાયી હોય છે. આ પ્રકારના કલીલ દ્રાવણ કેવા હોય? સ્થાયી હોય. અને જો સ્થાયી હોય તો સીધી વસ્તુ છે, ઓકે, એને કોઈ સ્થાયીકારક ઉમેરવાની જરૂર નથી, કે ભાઈ આથી આ પ્રકારના કલીલ છે તેને સ્થાયીકારક ઉમેરવાની જરૂર પડતી નથી. ક્લિયર? અહીંયા શું કહીશું ગાઈઝ, અહીંયા એવું કહીશું કે આખું આપણે કહીને રિવર્સ, કે આ પ્રકારના કલીલમાં ટૂંકમાં સ્કંદન થઈ જાય લાયોફોબિક પ્રકારમાં, દ્રવ વિરાગી પ્રકારના, કે ભાઈ આ પ્રકારના કલીલમાં અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીને ગરમ કરવામાં આવે કે સતત હલાવવામાં આવે. ઓકે, ચલો, ગરમ કરવામાં આવે કે હલાવવામાં આવે તો તેમનું સ્કંદન થઈ જાય છે. શું થઈ જશે? તેમનું સ્કંદન થઈ જાય છે. ક્લિયર? અને એટલે કહીએ તો આ પ્રકારના કલીલ અસ્થાયી હોય, બોજે તો આ પ્રકારના કલીલને જો સાચવી રાખવા હોય તો યોગ્ય સ્થાયીકારક પદાર્થની જરૂર પડે, ઓકે, અથવા યોગ્ય પરિસ્થિતિમાં સાચવવા જોઈએ. કે ભાઈ આ પ્રકારના કલીલ કેવા હોય છે? અસ્થાયી હોય છે. આ પ્રકારના કલીલ અસ્થાયી હોય છે. અહીંયા આપણે કહી દઈશું ગાઈઝ કે સ્થાયીકારક ઉમેરવાની જરૂર પડતી સ્થાયીકારક ઉમેરવાની જરૂર પડે છે. તો ગાઈઝ આ જે હતું એ મૂળભૂત રીતે લાયોફોબિક અને લાયોફિલિક કલીલ વિશે આપણે વાત કરી દીધી. મીન્સ કે આપણું જે દ્વિતીય વર્ગીકરણ હતું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપન માધ્યમ વચ્ચેની, ઓકે, આંતરક્રિયાના સ્વભાવના આધારે. ઓકે, તો બંને આપણે એક સાથે ડિફરન્સ મીન્સ કે બે વચ્ચે શું ભેદ છે એ તફાવત વાઇઝ આપણે આ પ્રકાર શીખવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર? અને ત્રીજું, હવે જો લાસ્ટ આપણે વાત કરી દઈએ કે કલીલનું વર્ગીકરણ લાસ્ટ આપણે એવું કહેતા હતા કે પરિક્ષેપિત કલાના કણોના કદને આધારે. તો આને આધારે આપણે જો વર્ગીકરણ કરીએ તો ફરીથી બેઝિકલી ત્રણ ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ કલીલને. ઓકે, વિક્ષેપિત કલાના કણોના કદને આધારે જો વર્ગીકરણ જોવાનો પ્રયત્ન કરીએ તો ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. બરાબર? કયા ત્રણ ભાગમાં? ચલો વાત કરીશું. તો એક તો છે બહુ આણ્વીય કલીલ, એક છે વિરાટ આણ્વીય કલીલ, અને એક છે સમુચિત કલીલ, અથવા જેને આપણે મિસેલ કહીએ છીએ. ક્લિયર? તો સૌથી પહેલું આપણે વાત કરીશું ગાઈઝ બહુ આણ્વીય કલીલ. ચાલો, તો વાત કરીશું આપણે બહુ આણ્વીય કલીલ. તો બહુ આણ્વીય કલીલ વિશે વાત કરી દઈશું. ઓકે, તો બહુ આણ્વીય કલીલ નામ એવા ગુણ છે કે જ્યારે વિલયન કરે એટલે કે કલીલ બનાવવામાં આવે તો પરમાણુ કે આણ્વીય સાઇઝના ઘણા બધા કદ એકબીજા સાથે જોડાતા જાય. માનો કે આ પરમાણુ કે આણ્વીય કદ છે, તો આવા અસંખ્ય કણો એકબીજા સાથે આવી રીતે જોડાતા જાય અને સમુચ્ચય બનાવે.
અને એવી સાઇઝનો સમુચ્ચય બનાવે કે જેનું પરિમાણ, જેનું માપ એ કલિલ કદની રેન્જમાં હોય, મીન્સ કે 1 થી 1000 નેનોમીટરની રેન્જમાં હોય. ઓકે, તો આ જે કલિલ તૈયાર થયું એનો બહુ આનંદ થયો. શું કામ? કારણ કે ઘણા બધા પરમાણુ કે અણુમાંથી બનેલું છે. ક્લિયર? ઓકે, તો ડેફિનેશન શું આપી શકીએ ગાઈસ, કે જ્યારે કલિલ બનાવવામાં આવે એટલે કે વિલયન કરવામાં આવે છે, વિલયન કરવામાં આવે ત્યારે આપણે શોર્ટમાં લખીશું, આખે આખું નહીં લખીએ હોય, ત્યારે અસંખ્ય પરમાણુ કે અણુઓ, અસંખ્ય પરમાણુ કે અણુઓ એકબીજા સાથે ભેગા થઈને સમુચ્ચય બનાવે. શું બનાવે? સમુચ્ચય બનાવે છે. ઓકે, કે જેમનું કદ, મીન્સ કે જે આ સમુચ્ચય બનેલું છે એ સમુચ્ચયનું કદ કેના જેટલું હોય? તો કલિલના પરિમાણ જેટલું હોય, કલિલના પરિમાણ જેટલું હોય. એટલે કે આપણે કહીએ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરના વ્યાસના કદના સમુચ્ચય બને. તો આ જે કલિલ તૈયાર થયા એને આપણે શું કહીએ છીએ? બહુઆણ્વીય કલિલ કહીએ છીએ. આવા કલિલને શું કહેવાય? બહુઆણ્વીય કલિલ. ક્લિયર? જો કે એમાં એક્ઝામ્પલની વાત કરી દઈએ. ઓકે, જેમ કે આપણે કહીએ ગોલ્ડ વિલય, કે ગોલ્ડ વિલય છે એ આ પ્રકારના કલિલનું ઉદાહરણ છે. આપણે કહીએ સલ્ફર વિલય છે એટલે સલ્ફરનું કલિલ, એ પણ આ પ્રકારનું છે. તો આ પ્રકારના કલિલમાં શું હોય છે કે એવરેજ આપણે કહીએ, ઓકે, તો સરેરાશ આપણે કહી શકીએ કે હજારોની સંખ્યામાં પરમાણુ કે અણુઓ જોડાયેલા હશે, પરમાણુઓ કે અણુઓ જોડાયેલા હોય. ક્લિયર? તો હજારોની સંખ્યામાં અણુ કે પરમાણુ જોડાયેલા હોય અને સમુચ્ચય બનાવે જેનું માપ કરેલ કદના ગાળાનું. બીજું, આમાં જે આજે આપણે કહી દીધું આ સમુચ્ચય બનાવે છે, ઓકે, એ સમુચ્ચયમાં ઘટક કણ એટલે કે પરમાણુ અણુઓ એકબીજા સાથે, ઓકે, વાંડરવાસ આકર્ષણ બળથી જોડાયેલા છે. આપણે પણ કહી શકીએ કે સમુચ્ચયમાં અણુ કે પરમાણુઓ એકબીજા સાથે ઓકે નિર્બળ વાંડરવાસ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. વાંડરવાસ આકર્ષણ બળથી જોડાયેલા. તો ગાઈઝ, અહીંયા સૂક્ષ્મ અણુ કે પરમાણુમાંથી કલિલ બને છે એટલે હજારોની સંખ્યામાં જોડાવાની જરૂર પડી. પણ હવે જે આપણે નેક્સ્ટ પ્રકાર જે વાત કરવા જઈ રહ્યા છીએ ગાઈઝ, એ વિરાટ અણુઓ કલિલ. તો ઓલરેડી વિરાટ અણુઓમાંથી કલિલ કદમાં ફેરવાશે. તો એ પરમાણુ કે અણુ કરતાં વિરાટ અણુઓના કદ મોટા હોય તો સીધી વસ્તુ છે, આપણે બહુઆણ્વીય કલિલની જે વાત કરી એમાં આપણે શું કીધું કે પરમાણુ કે અણુમાંથી બને છે એટલે આપણે કીધું હજારોની સંખ્યામાં ઘટક કણો જોડાશે. જ્યારે અહીંયા બીજું જે હવે આપણે વાત કરવાના છીએ એ ઓલરેડી વિરાટ અણુઓમાંથી કલિલ બનશે એટલે એને હજારોની સંખ્યામાં જોડાવવું નહીં પડે. આપણે એવરેજ કહી શકીએ કે 300 થી 400 જેવા ઘટક કણો એકબીજા સાથે જોડાઈને કલિલ બનાવતા હોય. ક્લિયર? તો અહીંયા આપણે વાત કરીશું વિરાટ આણ્વીય કલિલ. ઓકે, બીજું જે હવે આપણે વાત કરવાનું છે એ કયું વાત કરીશું ગાઈઝ? વિરાટ આણ્વીય કલિલ. તો વિરાટ આણ્વીય કલિલની વાત કરીશું. ઓકે, તો ઓબ્વિયસલી છે વિરાટ અણુ એક પ્રકારના પોલિમર, અને આપણને ખબર છે વિરાટ અણુઓ હોય કે ભાઈ વિરાટ અણુઓના આણ્વીય દળ ઓલરેડી ઊંચા હોય, કે વિરાટ અણુઓ છે એના આણ્વીય દળ અણુભાર ઓલરેડી કેવા હોય છે? ખૂબ ઊંચા હોય છે. ઓકે, એટલે આવા અણુઓને જ્યારે, આવા વિરાટ અણુઓને જ્યારે આપણે યોગ્ય માધ્યમ એટલે કે યોગ્ય દ્રાવકમાં જ્યારે તેમનું વિલયન કરીએ, આપણે કે યોગ્ય માધ્યમમાં વિલયન કરવામાં આવે તો એમના જે કદ છે, વિરાટ અણુઓના કદ, એ વિરાટ અણુઓના કદ ફરીથી કલિલ કદના કણોમાં ફેરવાય, કલિલ કદના કણોમાં રૂપાંતર પામે અથવા તો ફેરવાય, એવું આપણે સિમ્પલ કહી દઈએ. તો આ જે કલિલ બન્યા એને આપણે શું કહીએ છીએ? વિરાટ આણ્વીય કલિલ કહીએ છીએ. આવા કણને શું કહીએ છીએ? આપણે વિરાટ આણ્વીય કલિલ કહીએ છીએ. પણ મેં કીધું કે ઓલરેડી વિરાટ અણુઓમાંથી બને છે ગાઈઝ, ઓકે, એટલે એને પેલા કલિલની જેમ હજારોની સંખ્યામાં કણો નહીં જોડાય. આપણે એવું કહી શકીએ, એવરેજ આપણે એવું કહી શકીએ ગાઈઝ, ઓકે, કે વધુમાં વધુ આપણે એવું કહી શકીએ કે 400
500 જેવા અણુઓ ઓકે સમુચ્ચયમાં રહેલા એટલે આ છેવટે બને તો સમુચ્ચય આ ત્રણેય પ્રકારમાં બનવાના સમુચ્ચય છે પણ કયા પ્રકારના અણુ કે પરમાણુમાંથી બને છે એના પર ડિપેન્ડન્ટ છે તો 400-500 જેવા વિરાટ અણુઓ જોડાઈને અલ્ટિમેટલી શું બનાવે સમુચ્ચય બનાવે તો ડિફરન્સ ખ્યાલ આવતો હશે ગાઈઝ તમને કે શું બેઝિક ડિફરન્સ છે બાકી ત્રણેય પ્રકારમાં બનાવવાના તો સમુચ્ચય જ છે ક્લિયર બીજી અગત્યની પ્રોપર્ટી કહી દઈએ ગાઈઝ તો આ પ્રકારના જે કરેલ હોય એ અત્યંત સ્થાયી હોય સીધી વસ્તુ છે ઊંચા અણવીય દળ છે તો ઇઝીલી તૂટવાના નથી તો સ્થાયી હોય છે મીન્સ કે સ્થાયીતા વધારે હોય છે બીજું હજુ કહી દઈએ કે કેટલાક કિસ્સાઓમાં એ લોકો સાચા દ્રાવણ જેવા રહે છે ઓકે તો કેટલીક બાબતોમાં આ પ્રકારના જે કલિલ છે તો આ પ્રકારના કલિલ કોના જેવા દેખાય છે ભાઈ સાચા દ્રાવણ જેવા દેખાય છે સાચા દ્રાવણ જેવા જણાય છે ઓકે તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય ગાઈઝ આ પ્રકારના કલિલને જેમ કે આપણે કુદરતી વિરાટ આણ્વીય કલિલ જોઈએ તો કુદરતી વિરાટ આણ્વીય કલિલ ક્લિયર અને એક આપણે કહી દઈએ કૃત્રિમ તો કૃત્રિમ વિરાટ આણ્વીય કલિલ કહીએ કૃત્રિમ વિરાટ આણ્વીય કલિલ તો કુદરતીમાં તો ઘણા બધા છે જેમ કે આપણે કહી શકીએ સ્ટાર્ચ છે સેલ્યુલોઝ છે પ્રોટીન છે ઘણા બધા આપણે એક્ઝામ્પલ આપી શકીએ ઉત્સેચક છે જ્યારે કૃત્રિમ વિરાટ આણ્વીય કલિલમાં આપણે જનરલી પોલિમરમાં જે ભણીએ છીએ એ આપી શકીએ જેમ કે આપણે કહીએ કે પોલિસ્ટાયરીન છે નાયલોન છે કૃત્રિમ રબર છે તો ઘણા બધા એક્ઝામ્પલ ટૂંકમાં આપણે પોલિમરમાં જે ભણીએ છીએ એ દરેક એક્ઝામ્પલ અહીંયા પણ આપી શકાય ક્લિયર નામ આપણે વાત કરવાની છે ગાઈઝ એ છે સમુચિત કલિલ અને છેલ્લો પ્રકાર તો કલિલનું વર્ગીકરણ 3 રીતે કરેલ હતું એના ત્રીજા પ્રકારમાં પણ આપણે હવે છેલ્લો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ ગાઈઝ ઓકે અને જે છે સમુચિત કલિલ અથવા જેને આપણે કહીશું મિસેલ તો મેં કીધું એમ કે પહેલા પ્રકારમાં 1000 જેટલા ઘટકણો અથવા પરમાણુના અણુ એકબીજા સાથે જોડાણાને કલિલ ભણ્યું બીજામાં આપણે 400-500 કીધા ત્રીજામાં હવે આપણે વધુમાં વધુ 100-150 ઓકે તો સમુચિત કલિલમાં શું કહે છે ગાઈઝ કે ઓલરેડી કેટલાક પદાર્થ એવા હોય છે ગાઈઝ કે એ જો નીચી સાંદ્રતા હોય મીન્સ કે એનું મંદ દ્રાવણ હોય તો સિમ્પલ એની આયોનિક વર્તણૂક ધરાવતા હોય ઓકે જેમ કે આપણે કહીએ સાબુ કે ડિટર્જન્ટને થોડા એવા સાબુને જો આખી બાલદી ભરેલી હોય પાણીની અને થોડા એવા સાબુને જો એમાં ડિઝોલ્વ કરીએ તો ફીણ નહીં દેખાય ફીણ એક પ્રકારનું મિસેલ છે સમુચિત કલિલ છે પણ જો વધુને વધુ સાબુ કે ડિટર્જન્ટ એ પાણીમાં ઓગાળતા જશું તો પછી ફીણ દેખાશે એનો મતલબ તો કલિલ દેખાણા તો ઓછી સાંદ્રતા હતી ત્યારે ફીણ નહોતા એટલે કલિલ નહોતા એનો મતલબ ઓછી સાંદ્રતા એ લોકો આયોનિક વર્તણૂક દર્શાવે એટલે ડિઝોલ્વ થઈ જાય ઓકે તો આપણે શું કહીએ છીએ ગાઈઝ કે કેટલાક પદાર્થ એવા હોય ગાઈઝ કે જે એની નીચી સાંદ્રતા હોય તો નીચી સાંદ્રતા એ કેવી વર્તણૂક દર્શાવે સામાન્ય વર્તણૂક હોય સામાન્ય એટલે કે આપણે કહીએ છીએ આયોનિક તો સામાન્ય વર્તણૂક એટલે આપણે કઈ કહીએ છીએ આયોનિક વર્તણૂક હોય છે ઓકે એટલે નીચી સાંદ્રતાએ એ લોકો સમુચ્ય બનાવતા નથી પણ જો ગાઈઝ એ જ પદાર્થની ઊંચી સાંદ્રતા લેવામાં આવે તો ઊંચી સાંદ્રતાએ એ લોકો ફરી પાછા શું બનાવે છે સમુચ્ય બનાવે છે તો આ રીતે જે સમુચ્ય બને એને જ આપણે સમુચિત કલિલ અથવા તો શું કહીએ છીએ મિસેલ કહીએ છીએ ઓકે સમુચિત કલિલ અથવા શું કહીએ છીએ મિસેલ પણ ગાઈઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એ છે કે કાંઈ ઊંચી સાંદ્રતા કીધી તો શું દરેક સાંદ્રતાએ મિસેલ બને નહીં ઓકે તો આપણે બે વસ્તુ અહીંયા શીખવાની છે એક તો સીએમસી એટલે ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય ગાઈઝ ઓકે કોને કહેશું સીએમસી ગાઈઝ કે અમુક નીચી નહીં પણ ઊંચી સાંદ્રતાએ જ મિસેલ રચાય છે ક્લિયર
એનો મતલબ કે જે સાંદ્રતા એ મિસળ રચાય, તો આપણે કહીએ છીએ કે ચોક્કસ સાંદ્રતા કરતા અમુક ઊંચી સાંદ્રતાએ જ શું થાય છે, મિસેલ રચાય છે. તો ઇન્શોર્ટ એવું કહી શકાય, જે સાંદ્રતાએ મિસેલ રચાય છે તે સાંદ્રતાને CMC ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહેવાય. ઓકે, તો અમુક નીચી સાંદ્રતા નહીં પણ અમુક ચોક્કસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ જ મિસેલ રચાય. તો જે સાંદ્રતાએ મિસેલ રચાય એને આપણે શું કહીએ છીએ, ક્રાંતિક મિસેલ સાંદ્રતા, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહેવાય. એવી રીતે તાપમાનમાં પણ એવું છે કે અમુક ચોક્કસ તાપમાન કરતાં ઊંચા તાપમાને જ મિસેલ રચાય. ઓકે, તો ઇનશોર્ટ જે તાપમાને મિસેલ રચાશે એને આપણે ક્રાફ્ટ તાપમાન કહેશું. ઓકે, તો આપણે એની પણ ડેફિનેશન આપી શકીએ ગાઈઝ કે ક્રાફ્ટ તાપમાન. ઓકે, શું લખીશું આપણે, ક્રાફ્ટ ટેમ્પરેચર, જેને આપણે TK વડે દર્શાવીએ છીએ. ઓકે, તો અમુક ચોક્કસ તાપમાને શું થાય છે, મિસેલ રચાય છે. તો બસ અલ્ટિમેટલી જે તાપમાને મિસેલ રચાય એને આપણે શું કહે છે, ક્રાફ્ટ તાપમાન. તો જે તાપમાને મિસેલ રચાય તેને આપણે શું કહીએ છીએ, ક્રાફ્ટ તાપમાન કહીએ છીએ. ક્લિયર છે ગાઈઝ? ઓકે, તો આ કોની વાત થઈ, ક્રાફ્ટ તાપમાનની વાત થઈ. તો ગાઈઝ, કયા પદાર્થો આ પ્રકારના મિસેલ બનાવે, તો આપણે એઝ ફોર એક્ઝામ્પલ કહી દઈએ, મેં કીધું એમ સાબુ અને ડિટર્જન્ટ, કે સાબુ અને ડિટર્જન્ટ જેવા પદાર્થો છે એ આ પ્રકારની મિસેલ રચે છે. ઓકે, તો આ જે પૃષ્ઠ સક્રિય પદાર્થો છે એ આ પ્રકારની મિસેલ છે. પણ યાદ રાખજો ગાઈઝ કે માનો એક વખત મિસેલ બની ગઈ પણ ફરી પાછું એમાં જો માધ્યમ ઉમેરીને એને દ્રાવણને મંદ બનાવીએ તો ફરી પાછા એ પોતાના વ્યક્તિગત મૂળભૂત આયનમાં કન્વર્ટ થઈ જાય, એટલે પાછા મિસેલ આપણને દેખાતા બંધ થઈ જાય. મિસેલ એક પ્રકારના ફીણ દેખાતા શું થઈ જાય, બંધ થઈ જાય. ઓકે, તો આપણે એ પોઈન્ટ પણ નક્કી કરી શકીએ. આપણે એવું કહી શકીએ છીએ એમ કે જો આ પ્રકારના અથવા આ પ્રકારની કલીલ પ્રણાલીનું મંદન કરવામાં આવે તો ફરીથી શું કરીશું આપણે, કે જે ઘટક કણો હતા એ વ્યક્તિગત મૂળભૂત આયનોમાં શું થઈ જાય, ફેરવાઈ જાય, કે તેઓ વ્યક્તિગત આયનોમાં શું થઈ જાય છે, રૂપાંતરણ પામે છે. એટલે ઇનશોર્ટ ફીણ એટલે કે કલીલ આપણને દેખાશે નહીં. ક્લિયર? બીજું આપણે વાત કરી દઈએ છીએ કે આ પ્રકારની જે મિસેલ રચાશે, કલીલ રચાશે. ઓકે, એમાં બે ભાગ હોય કે આ પ્રકારના જે કલીલ છે એમાં દ્રવ અનુરાગી, એટલે જે આપણે કીધું હતું લાયોફિલિક, દ્રવ અનુરાગી ભાગ હોય અને દ્રવ વિરાગ એટલે લાયોફોબિક, બંને પ્રકારના ભાગ હોય છે. જે આપણે હમણાં સાબુની અથવા મિસેલ રચનાની ક્રિયાવિધિ કહીએ એમાં આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર છે? અને આપણે એ પણ વાત કરી દઈશું કે ભાઈ સાબુ હોય તો સાબુ માટે CMCનું મૂલ્ય જનરલી 10^-4 થી 10^-3 મોલ પર લીટર હોય છે. સાબુ માટે જનરલી CMCનું મૂલ્ય આપણે 10^-4 થી 10^-3 મોલ પર લીટર. લાસ્ટ પોઈન્ટ કહીએ કે આવી જે મિસેલ છે, મેં કીધું 100 થી 150 આયનો કે અણુ રહેલા હોય, કે આ પ્રકારની મિસ કે જે મિસેલ છે, ઓકે, એમાં આપણે કહી શકીએ કે મિસેલમાં 100 કે તેથી વધુ અણુ અથવા તો આયનો રહેલા હોય. તો અહીંયા ગાઈઝ આપણા મિસેલનું વર્ગીકરણ શું થાય છે, પૂરું થાય છે. અહીંયા મિસેલનું વર્ગીકરણ પૂરું થાય છે. ક્લિયર? ઓકે, તો આ જે દરેકે દરેક વાત કરેલી છે એ મિસેલનું વર્ગીકરણ છે ગાઈઝ. ક્લિયર?
ચાલો તો હવે જે આપણે વાત કરવાની છે એ સાબુની ક્રિયાવિધિ ઉપર વાત કરવાની છે ગાઈસ. કોની વાત કરીશું આપણે? સાબુની ક્રિયાવિધિ ઉપર વાત કરીશું, એટલે કે મિશ્રણ રચનાની ક્રિયાવિધિ. તો એમાં ગાઈસ આખી થિયરી સમજવાની જરૂર નથી, બહુ શોર્ટમાં વાત કરીશું. એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યના ટોપિક છે એના ઉપર જ ફોકસ કરીશું. તો ગાઈઝ મિશ્રણ રચના અથવા સાબુ આપણે એનું એક્ઝામ્પલ કીધેલું હતું. તો કોઈ પણ જનરલી આપણે સાબુની વાત કરી દઈએ તો સાબુનો જો પાયાનો ઘટક આપણે કહીએ, સાબુનો પાયાનો ઘટક તો જનરલી શું હોય છે ગાઈઝ, કે સીધી વસ્તુ છે સોડિયમ કે પોટેશિયમ, ત્યારે ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર હોય છે. ઓકે, તો પાયાના ઘટક કરતાં પહેલાં આપણે પહેલાં સાબુ શું છે એની વાત કરી લઈએ. ચાલો, તો બેઝિકલી ગાઈઝ સાબુ એ શું છે? તો સાબુ એ ઊંચા ફેટી એસિડનો, કોઈ બી ઊંચો ફેટી એસિડ છે, ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, જેને આપણે સાબુ કહીએ છીએ. અને જનરલી કોઈ બી સાબુ છે એનો પાયાનો ઘટક જો આપણે કહી દઈએ, કોઈ બી સાબુનો પાયાનો ઘટક તો જનરલી સોડિયમ સ્ટીઅરેટ હોય છે. શું હોય છે? સોડિયમ સ્ટીઅરેટ. અને સોડિયમ સ્ટીઅરેટને જનરલી આપણે ગાઈઝ C17H35COOH વડે દર્શાવીએ છીએ. એટલે કે આપણે આ રીતે લખી શકીએ CH3, ઓકે, પછી જો CH2 ફોર્મમાં લખવું તો 16 times, અને પછી COOH. આ સ્ટીયરિક એસિડ થયો, અને એ સ્ટીયરિક એસિડનો ગાઈઝ આપણે સોડિયમ ક્ષાર જનરલી લઈ લઈએ તો આ થઈ ગયું સોડિયમ સ્ટીયરેટ, અને જેનું બંધારણ તમને અહીંયા આકૃતિમાં જો દેખાઈ રહ્યું છે. ક્લિયર? તો મીન્સ કે શૃંખલા હોય છે લાંબી, અને COOH મુખ્ય ક્રિયાશીલ સમ હોય છે. તો સરળતા ખાતર આટલી લાંબી શૃંખલા વારે ઘડીએ લખવી એટલે એને R વડે દર્શાવી દેવામાં આવે છે, RCOOH. તો જ્યારે ગાઈઝ આપણે સાબુને પાણીમાં એડ કરીએ છીએ તો પહેલાં એ પોતાના આયનમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, એટલે એક આયન બનશે RCOO- અને એક Na+, અને એમાં પાછો RCOO- ભાગ ફરી પાછો બે ભાગનો બનેલો છે, એક છે આપણું R અને એક છે COO-. તો જે R ભાગ છે એ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા છે. આ જે R ભાગ છે એ શું છે? લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા, અથવા એને હાઇડ્રોકાર્બન પૂંછ તરીકે ઓળખવામાં આવે છે, હાઇડ્રોકાર્બન પૂંછ. ઓકે, મીન્સ કે આકૃતિમાં આપણે જે આ જે બતાવ્યું, બસ આ જે હાઇડ્રોકાર્બન આને પૂંછ કહેવાય, એ આપણો R ભાગ છે. ક્લિયર? ઓકે, અને બીજું એ જનરલી લાયોફોબિક સ્વભાવનો હોય, એટલે જળ વિરાગી, એટલે જનરલી પાણીથી, ઇન શોર્ટ અધ્રુવીય ભાગ છે. તો આપણે એને અધ્રુવીય હાઇડ્રોકાર્બન પૂંછ કહીએ. એટલે કેવા સ્વભાવનું હોય છે? હાઇડ્રોફોબિક, હાઇડ્રોફોબિક સ્વભાવનું હોય છે. પાણીથી કેવું રહેવા કરશે? દૂર રહેવા કરશે. ક્લિયર? જ્યારે COO- ભાગમાં સિમ્પલ એવું યાદ રાખી શકીએ કે એ વીજભારિત ભાગ થયો. ઓકે, એટલે ધ્રુવીય ભાગ હોય છે, તો એને ધ્રુવીય આયનીય શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે, ધ્રુવીય આયનીય શીર્ષ તરીકે લેવામાં આવે છે. અને ઓબ્વિયસલી ધ્રુવીય છે તો એ કેવા સ્વભાવનો હોય? હાઇડ્રોફિલિક સ્વભાવનો હોય છે, લાયોફિલિક, હાઇડ્રોફિલિક સ્વભાવનો હોય. તો સીધી વસ્તુ છે, જ્યારે તમે સાબુને પાણીમાં ડિઝોલ્વ કરશો એટલે RCOO- ભાગ પાણીમાં હોય તો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો ગાઈઝ કે પૂંછ છે તે પાણીથી દૂર રહેવા કરે, કારણ કે હાઇડ્રોફોબિક સ્વભાવની છે, અને શીર્ષ છે તે ધ્રુવીય છે, હાઇડ્રોફિલિક સ્વભાવની છે, એટલે પાણીના કોન્ટેક્ટમાં રહેવા કરે. તમે જોઈ શકો છો આકૃતિમાં, તમે જોઈ શકો છો કે પૂંછ છે તે સપાટીની ઉપર છે, પાણીની સપાટીથી દૂર રહેવા કરશે, અને શીર્ષ છે તે પાણીના કોન્ટેક્ટમાં રહેવા કરશે. તો નીચી સાંદ્રતા હોય ત્યારે આપણે એવું કીધું હતું મિસેલ નહીં બને, ફીણ નહીં દેખાય, બરાબર છે, કારણ કે એ લોકો સમુચ્ય નહીં બનાવે, કારણ કે પોતે આયોનિક સ્વરૂપમાં છે. પણ ગાઈઝ માની લો વધુ ને વધુ સાબુ ડિઝોલ્વ કરો એટલે એ સપાટી પર આ ભાગ RCOO ભાગની સાંદ્રતા વધતી જશે. એટલે સાદી ભાષામાં કહીએ તો એવું કહી શકાય કે સપાટી પર એ ભાગની સાંદ્રતા વધી જાય, વજન વધી જાય છે. તો ઊંચી સાંદ્રતા એ ઓટોમેટિક એ લોકો અંદર ખેંચાઈ જશે, પાણીની અંદર, માધ્યમની અંદર. ઓકે, હવે પાણીની અંદર ખેંચાઈ જાય તો પૂંછ તો પાણીથી દૂર રહેવા કરે, તો એ લોકો 3D આવો ગોળો બનાવે, જે આ ગોળો દેખાય છે તે 3D હોય. જેમ કે માની લો ક્રિકેટનો બોલ છે, એમાં ઉપરની જે સરફેસ છે એ સરફેસ કોની હોય? તો શીર્ષની હોય.
કારણ કે એ પાણીના કોન્ટેક્ટમાં રહેવા કરશે, પોતે ધ્રુવીય છે એટલે. અને જે બોલની અંદરની એર છે એ એર એટલે આ પૂંછ છે એવું આપણે માની લઈએ. તો જો આવી રીતે થ્રી ડાયમેન્શન ગોળો બનાવશે તો પૂંછ છે તે ગોળાની અંદરની બાજુ એટલે પાણીથી દૂર રહે એવું કહી શકાય. તો હવે જે આ પ્રકારના જે ગોળા બન્યા એને આપણે શું લખેલું છે, આયનીય મિસેલ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ પ્રકારે આયનીય મિસેલની રચના થાય છે. ક્લિયર ગાઈઝ? ડિટર્જન્ટમાં પણ મિસેલની રચના આ જ હેતુ હોય છે, ફક્ત એમાં જે મૂળભૂત ઘટક હોય અલગ હોય. તો જેવી રીતે સાબુમાં મિસેલ રચાય છે એવી જ રીતે ડિટર્જન્ટમાં મિસેલ આ રીતે જ રચાય ગાઈઝ, ફક્ત એમાં જે ઘટક છે તે કેવો હોય છે, અલગ હોય છે. તો આપણે નોટ કરી દઈશું કે ડિટર્જન્ટમાં પણ મિસેલની રચના ઓકે સાબુમાં રચાતા મિસેલની જેમ જ હોય છે. સાબુમાંની મિસેલ રચનાની ક્રિયાવિધિ જેવી જ હોય છે. ફક્ત ડિટર્જન્ટનો ઘટક અલગ પડે. તો ડિટર્જન્ટમાં સાબુમાં જેવી રીતે સોડિયમ સ્ટીઅરેટ કીધો એમ ડિટર્જન્ટમાં શું હોય છે ગાઈઝ, સોડિયમ લોરિલ સલ્ફેટ હોય છે. જો એનું આપણે સૂત્ર દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો CH3CH2 11 SO4 Na, તો પ્લસ માઇનસ ઓકે. બાકી સાબુમાં જે રીતે મિસેલ રચાણું એ જ રીતે ગાઈઝ ડિટર્જન્ટમાં મિસેલ એ જ રીતે રચાય, એમાં અલગ હોતું નથી. ક્લિયર? હવે સાબુ દ્વારા કપડા પરનો મેલ કઈ રીતે દૂર થાય એના માટેની આ લાસ્ટ આકૃતિ એક સમજાવી દઈએ આપણે. ગાઈઝ કઈ રીતનું હોય છે કે માની લો આ જે એ ડાયાગ્રામ છે આ કાપડ છે અને એના પર લાગેલું ગ્રીઝ અથવા ઓઇલ આ તેલીય ભાગ છે એવું માની લો. ઓકે, કે આ આપણે જે લાઈન છે તે આપણો કાપડના રેશા છે એવું માની લઈએ, કાપડના રેશા. ઓકે, અને એના પર આ ગ્રીઝનું લેયર છે, તેલીય ઘટક છે. તો હવે જ્યારે માની લો કે સાબુમાં જ્યારે મીન્સ કે કપડાં પલાળીએ છીએ તો સાબુના કોન્ટેક્ટમાં આવશે ઓકે, તો શું થઈ જશે, હવે ગ્રીઝ છે તે આપણને ખબર છે પોતે લાયોફોબિક સ્વભાવનું હોય. હે, તો આપણે દ્રાવ્યતાનો નિયમ ખબર છે, એ ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં ડિઝોલ્વ થાય, અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં ડિઝોલ્વ થાય. તો આ લાયોફોબિક છે એટલે લાયોફોબિક છે એ કોને આકર્ષવાનું છે, તો સીધી વસ્તુ છે લાયોફોબિક છે એ આપણી જે મિસેલમાંના લાયોફોબિક ભાગને જ આકર્ષે. લાયોફોબિક ભાગ એટલે આપણે હાઇડ્રોકાર્બન શૃંખલા. તો આ જે ગ્રીઝનું લેયર હતું એના પર જ્યારે મિસેલ કોન્ટેક્ટમાં આવશે તો ગ્રીઝ લાયોફોબિક છે એટલે એ કોના કોન્ટેક્ટમાં આવશે, પૂંછના કોન્ટેક્ટમાં. કારણ કે આપણે પૂંછ હતી લાયોફોબિક હતી, હાઇડ્રોફોબિક સ્વભાવની હતી ગાઈઝ. ક્લિયર? ઓકે, એટલે એ રીતે ઓલ ઓવર જો કે મિસેલ બનાવશે અને ધીમે ધીમે એ પૂંછ છે એ ગ્રીઝને કાપડમાંથી શું કરી નાખશે, ખેંચી કાઢશે. હવે તમે ફરી જુઓ, બહારની બાજુ તો શીર્ષ જ છે અને શીર્ષ પાણીના કોન્ટેક્ટમાં હોય એટલે સીધી વસ્તુ છે કે શીર્ષ છે એટલે પૂંછ દ્વારા પહેલાં ગ્રીઝ છે તે કાપડમાંથી નીકળી ગયું અને પછી શીર્ષ છે તે પાણી સાથે આકર્ષણ ધરાવે એટલે પાણી દ્વારા શું થઈ જાય, એ દૂર થઈ જાય. ઓકે, તો સીધી વસ્તુ જે શીર્ષ છે તે ધ્રુવીય સમૂહ છે એટલે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે એટલે શું કરશે કે જે સ્ટીયરેટ આયન વડે ઘેરાયેલું આપણું જે આ તેલીય બિંદુ હતું એ તેલીય બિંદુને મેં કીધું એમ સપાટી પરથી બહાર ખેંચી કાઢે અને પાણી દ્વારા શું થઈ જાય, દૂર થઈ જાય. ક્લિયર? તો આ રીતે કપડાં પરનો મેલ ગાઈઝ દૂર કરી શકાય છે. ક્લિયર? ઓકે, તો અહીંયા આજનો લેક્ચર આપણે સ્ટોપ કરીએ છીએ ગાઈઝ. ઓકે, અને હવે નેક્સ્ટ ટાઈમ જે આપણે વાત કરીશું એ લાયોફોબિક કલીલ બનાવવા માટે આપણે વાત કરી કે વિશિષ્ટ પદ્ધતિઓની જરૂર પડે તો એવી કઈ કઈ પદ્ધતિઓ છે જેનાથી કલીલ બનાવી શકાય એના ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી આટલા ટોપિક બરાબર રિવાઇઝ કરો, ઓકે, MCQ સોલ્વ કરો. બેસ્ટ ઓફ લક ગાઈઝ.